નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને તમારી સાથે ખુશ રહી તો બજારની શરૂઆત કરી તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આધુનિક સુવિધાઓથી સજ્જ 35 બેડની કોવિડ હોસ્પિટલને જન સમર્પિત કરવામાં આવી છે જેમાં કોવિડ હોસ્પિટલ સેન્ટ્રલી ઓક્સિજનની વ્યવસ્થા અને સ્ટાફની પણ સુવિધા કરાઈ છે ધોરાજીમાં વધતા જતા કોરોના પોઝિટિવ કેસને લઈને આ સંક્રમણને કાબૂમાં લેવામાં તેમજ ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને સ્થાનિક કક્ષાએ કોરોનાની અદ્યતન સારવાર મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા સારવારની સુવિધાની વિસ્તારમાં આવી છે ધોરાજી ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડર ડોક્ટર જયેશ વસેટિયાન ધોરાજી પ્રાંત અધિકારી આરોગ્ય અધિકારી મામલતદાર નગરપાલિકા ચીફ ઓફિસરની અધ્યક્ષ સ્થાને જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ધોરાજીમાં તત્કાલીન ધોરણે 35 બેડની અદ્યતન કોવિડ હોસ્પિટલ સેન્ટ્રલ ઓક્સિજનની વ્યવસ્થા અને સ્ટાફની સુવિધા સાથે આજરોજ શરૂ કરવામાં આવી હતી ભવિષ્યમાં જરૂર પડે ત્યારે કુલ 70 બેડની સુવિધા થઈ શકશે તેવી ધોરાજીમાં વ્યવસ્થા કરવામાં આવી છે ધોરાજીમાં હોસ્પિટલ ખાતે રાઉન્ડ ધ ક્લોક સેવા માટે તબીબી અને પેરામેડિકલ સ્ટાફનો કેમ્પ ધોરાજીમાં રહેશે અને અન્ય બહારથી ડેપ્યુટ કરવામાં આવશે ધોરાજી પ્રાંત અધિકારી જીવી મૈયાણી આરોગ્ય અધિકારી મામલતદાર નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા દીપ પ્રાગટ્ય કરીને આજરોજ ધોરાજીમાં સરકારી હોસ્પિટલમાં કોવિંદ હોસ્પિટલ જન સમર્પિત કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ ધોરાજી જામકંડોરાના ચિત્રાવાળા ગામે ગાયના દળહણ પર વીજળી પડતા 5 ગાયોના કંપકંપાટી ભર્યા મોત નિપજ્યા છે ગામ લોકોએ સ્વયંભૂ બંધ રાખી અશ્રુધારા સાથે ગાયની દફન વિધિ કરી ગાયને હિન્દુ ધર્મમાં માતા સમાન ગણવામાં આવે છે હિન્દુ ધર્મને માનનાર દરેક માણસ ગાયની પૂજા કરે છે અને તેનું રક્ષણ પણ કરે છે ધાર્મિક આસ્થા સાથે ગાયના દરેક અંગમાં દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે ત્યારે જામકંડોરાના ચિત્રાવડ ગામે અઘટિત બનાવ બન્યો છે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી જામકંડોરા પંથકને ધમરોડી નાખ્યો હતો અને વીજળીના કડાકા ભડાકા સાથે મેઘાવી માહોલ સર્જાયો હતો ત્યારે સમી સાંજે ગાયનું ધણ ગામ તરફ આવવા ઉતાવળ થઈ રહ્યું છે ત્યારે આકાશી વીજળી ઓચિંતી આ દળહર ઉપર પડતાની સાથે જ 5 ગાય માતાના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા અને બાજુમાં રમેશની વાડીએ એક ગાય અને એક ભેંસ મળીને કુલ 7 અબોલ પશુએ આકાશી વીજળીનો ભોગ લીધો હતો આ બનાવના પગલે ચિત્રાવડ ગામ આખું ગાય માતાની અવસમી અંતિમ વિદાયમાં હિપકે ચડ્યું હતું ગાય માતાની દફનવિધિમાં ગામ લોકોની અશ્રુધારા સાથે ગાય માતાનું અમુરક્ષણ કરીશું તેવા સંકલ્પ સાથે અંતિમ વિદાય આપી હતી જામકંડોરણા તાલુકાના ચિત્રાવડ ગામના ત્યાં કાલે 20 તારીખે જે અતિ વરસાદ અને અતિ વીજળી પડતા ગાયના ધણ ઉપર વીજળી પડી અને 6 ગાયું અને 1 ભેંસ એમાં 7 પશુના મૃત્યુ પામેલા છે આજે ચિત્રાવડ ગામ બંધ સ્વયંભૂ પાડેલું છે જે ગાયો બધી મૃત્યુ પામેલી હતી તે બધી સગર્ભા હતી એટલે એ બધી ગાયો માતા બનવાની હતી અને આજે ગામ બધું બંધ રાખેલ છે સ્વયંભૂ અને એની અંતિમ વિધિ અને એની સમાધિની વિધિ અહીંકડે અમે બધા આખા ગામ ભેગું થઈ અને કરેલી છે તો સરકારશ્રીને એવી અપીલ કરી કે અમને સહાય આપે અને આ આકસ્મિકમાં થોડીક મદદરૂપ બને કેમેરામેન નાજ પરવાડ સાથે અલ્પેશ ત્રિવેદી એનએસ ગુજરાત ન્યૂઝ જામકંડોરણા સમાચારમાં આગળ વાત કરીએ તો મહુવાના તરસાડી નજીક ઉકા તરસાડિયા યુનિવર્સિટીની મનમાની સામે આવી છે ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓને ફી માટે દબાણ કરવામાં આવતા આજે વિદ્યાર્થીઓ ભેગા મળી વિરોધ દર્શાવ્યો હતો મહુવા રોડ પર આવેલા ઉક્ત તરસાડિયા યુનિવર્સિટીના સત્તાધીશોનો તખલકી ફરમાન સામે હવે વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે ઉકાદરસાળિયા યુનિવર્સિટીના ફિઝિયોથેરાપીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હાલ ફી ભરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે વિદ્યાર્થીઓના મત મુજબ થોડો સમય આપવા અને ફીમાં રાહત આપવા જણાવ્યું છે પરંતુ યુનિવર્સિટી દ્વારા કોઈ નિવેડો નહીં લાવતા આજે વિદ્યાર્થીઓ કોલેજ કેમ્પસમાં ભેગા થયા હતા અમને ફીસ ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ અને સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટમાં ભરવા કીધી હતી બટ અમારામાં બધામાં એટલી ફાઇનાન્શિયલ કેપેબિલિટી અત્યારે નથી કે ભરી શકીએ તો એના માટે અમે લોકોએ લેટર્સ લખ્યા હતા ડિપાર્ટમેન્ટ હેડ સાથે વાત કરી હતી બટ કોઈ જાતનો રિસ્પોન્સ આવ્યો નહોતો અને અમે અહીંયા યુટીયુની ઓફિસ પર રજિસ્ટર મેમને બી બહુ બધા મેલ્સ મોકલેલા પણ કોઈનો કોઈ જાતનો રિસ્પોન્સ આવ્યો નથી અત્યારે અમે લોકો રજિસ્ટર મેમ જોડે મીટિંગ કરીને જોશું અને વાત કરી જોશું અગર કોઈ સોલ્યુશન નીકળતો હોય તો રિડક્શન માટે લોકડાઉન બાદ દરેકની સ્થિતિ કફોડી બની છે અને ફીમાં રાહત સાથે અનેકવાર વિદ્યાર્થીઓને વાલીઓ દ્વારા યુનિવર્સિટીને જાણ કરવામાં આવી છે
ફી મુદ્દે વિદ્યાર્થીઓએ મનાઈ નહીં કરી, પરંતુ સંપૂર્ણ ફીને બદલે થોડી રાહત આપવામાં આવે અને તેને પણ થોડા દિવસો આપવામાં આવે તેવી વિદ્યાર્થીઓની રજૂઆત છે. અમે અહીંયા યુટ્યુબ પર બહુ બધા મેઇલ્સ મોકલેલા, પહેલાં ફેકલ્ટી સાથે વાત કરેલી ફીસ માટે, પણ એ લોકોએ એવું કીધું કે યુટ્યુબ સાથેની તમારી મેટર છે. તો અમે પેરેન્ટ્સ લોકોને બી કીધેલું, તો એ લોકોએ બી બહુ બધા લેટર લખ્યા, પણ એ લોકોનો રિસ્પોન્સ નહીં આવ્યો. તો હવે અમે પહેલાં રજીસ્ટરવાળા સાથે મિટિંગ કરી રહીશું, જોઈએ એ લોકોનો શું રિસ્પોન્સ આવે છે. કારણ કે હમણાં એ લોકો લેક્ચર ચાલુ રાખે છે અને ખાલી ડેટ એક્સટેન્ડ કરે છે, કંઈ રિલીફ આપવાની વાત કરતા નથી ને કંઈ રિસ્પોન્સ આપતા નથી. હા, હમણાં ઓનલાઈન લેક્ચર ચાલુ છે. અમારી એવી છે કે થોડી રિલીફ આપે, ભલે હમણાં ફીસ ભરવાની આખી અમે ના નથી પાડતા કે અમે ફીસ નહીં ભરીએ, પણ થોડું અમને રિલીફ આપે જે બધી યુનિવર્સિટીવાળાએ આપેલી જ છે. તો અમને ખાલી એ જ જોઈએ છે, એટલે અમે ફીસ ભરવા રેડી છીએ. ધર્મેશ કંસારા, એનએસ ગુજરાત ન્યૂઝ, બારડોલી. વિદ્યાનગર નગર રાયસનપુર વચ્ચેનો બ્રાહ્મણી નદીનો તૂટેલો પુલ છેલ્લા 4 વર્ષથી બિસ્માર અને જર્જરિત હાલતમાં છે, ત્યારે તંત્રને અનેક વાર રજૂઆત કરવા છતાં ઘોર બેદરકારીને કારણે ગ્રામજનોને પારાપાર મુશ્કેલીઓ વેઠવી પડે છે, ત્યારે ગ્રામજનોની તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરાઈ છે. હળવદના મયુરનગર રાયસંગપુર વચ્ચે આવેલ બ્રાહ્મણી નદીનો તૂટેલો પુલ યુવક માટે મોતનો પુલ સાબિત થયો છે. શુક્રવારના બપોરના સમયે યુવક તેના પિતાને ટિફિન આપી પરત ફરી રહ્યો હતો ને એ સમયે ડૂબી જતા કરુણ મોત થયું છે. ગ્રામજનો દ્વારા ધારાસભ્ય, સંસદ સભ્ય અને તંત્ર અનેક વાર રજૂઆત કરવા છતાં પુલનું સમારકામ ન કરવામાં આવતા બે ગામને જોડતો પુલ મોતનો પુલ સાબિત થયો છે. છેલ્લા 1 વર્ષમાં પણ 3 યુવકના ડૂબવાથી મોત થયા છે, છતાં પણ તંત્ર પણ ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે. હું મયુરનગરનો રહેવાસી છું, પણ મયુરનગરથી હળવદ જવું હોય તો અત્યારે અમે એવી હાલત છે અમારી ખરાબ કે હમાકાંઠે અમારી જમીન પડતર રહી છે, હવે વરાપ દીધી છે. ખેડવા જાવીશ તો ખેડવા જઈ શકતા નથી અને જાય તો પાણીની બીક લાગે છે. હળવદના તૂટેલા પુલના કારણે અનેક અકસ્માત બનાવો ભૂતકાળમાં બન્યા છે અને મયુરનગરથી નદીના સામે કાંઠે મજૂરી કામે ગયેલા માતા પિતાને ટિફિન આપી પરત ફરતો યુવાન રાજુ છગનભાઈ મકવાણા નદીમાં ડૂબી જતા કરુણ મોત થયું છે. યુવાનના મોતથી નાના એવા મયુરનગરમાં શોકનું મોજું ફરવડ્યું છે અને ગ્રામજનોએ ભૂતકાળમાં આ પુલ બનાવવા અનેક રજૂઆત કરી છે, છતાં પણ કોઈ નિવેડો આવ્યો નથી. આમાં કાંઠે અમારા બાબુભાઈ સિયો ભાઈની વાડી છે, અમે મજૂરી કરવા ગયા હતા. મારા દીકરા 20 વર્ષના અહીંયા ટિફિન દેવા આવ્યા હતા, બપોરે વર્તા ઘરે વર્યા હતા, પગ લપતા નદીમાં ડૂબાઈ ગયા. એવા 20 વર્ષનો છોકરો મારો વયો ગયા. આવા 3-1 વર્ષમાં બનાવ બને સરકારશ્રીને એમ કહી છે કે એમ આની કંઈક વ્યવસ્થા અમને કરી દે. મયુર રાવલ, એનએસ ગુજરાત ન્યૂઝ, હળવદ. સમાચારના અંતમાં વાત કરીએ તો જૂનાગઢ શહેરમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા કુપોષણ મુક્ત ભારત 2022 અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાએ દર વર્ષે 1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર પોષણ માસ તરીકે ઉજવવાનું નક્કી કરાયું છે, જેના અનુસંધાને આજરોજ જિલ્લા પંચાયત જૂનાગઢથી કચેરી ખાતે તાલુકા કક્ષાનો વાનગી સ્પર્ધાનો કાર્યક્રમ યોજાયો હતો. આયોજન CDPO ગીતા વણપરિયા તથા પ્રોગ્રામ ઓફિસર શારદા દેસાઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. વિવિધ પદાધિકારીઓ દ્વારા સ્પર્ધકોને ઇનામ દ્વારા પ્રોત્સાહિત પણ કરાયા હતા. અમે આજે જિલ્લા પંચાયત ઓફિસે આવ્યા છીએ. બધા ભેગા મળીને પૂર્ણા સખી શાકભાજી એવી રીતે અલગ અલગ વાનગીઓની રંગોળી બનાવે છે અને એ રંગોળીથી બધા પ્રભાવિત પણ થયા છે અને આ બધા રંગોળી બનાવવાના કારણે આ બધા વર્કર લોકોએ અમારી હેલ્પ કરી છે અને જેના નંબર આવ્યા છે બધી કિશોરીઓને ગિફ્ટ આપવામાં આવ્યું છે અને આ બધા વિશે અમારી મદદ કરી છે. આજે અમે પોષણ માં ઉજવણી અંતર્ગત આજે અમે અહીંયા જિલ્લા પંચાયતમાં સભાખંડની બાજુમાં અમે વાનગી નિદર્શનનો એક કાર્યક્રમ કર્યો છે, વાનગી હરીફાઈ કરી છે અને સાથે સાથે પોષણમાંથી અમારે જે આંગણવાડીમાં માતૃશક્તિ, બાળશક્તિ અને પૂર્ણશક્તિના જે પેકેટો અમે વિતરણ કરીએ છીએ ટેકઅમ રેશનમાં, એમાંથી જ બનાવેલી વાનગીઓ વિવિધ રૂપે બને છે એ અમે લોકોને બતાવવા માટે થઈને અમે આજે વાનગી નિદર્શન કરી અને લોકોને અમે જાગૃત કરીએ છીએ અને કેવી રીતે કુપોષણ ખાવાથી દૂર થાય એના માટે પણ અમે એને સમજાવીએ છીએ અને એની સાથે રંગોળી પણ અમે એ જ રીતે અમે તૈયાર કરી છે કે જેનાથી વાલીઓમાં જાગૃતતા આવે અને પોષણ માહનો વેગવંત બની. આમાં 28 બહેનોએ ભાગ લીધો છે. વનરાજ ચૌહાણ સાથે અશોક પારોટ, અને ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. તો હાલના સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો અને ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.